नमस्ते विद्यार्थी मित्रों, आपनु स्वागत छे। धोरण 6 विषय विज्ञान आहारना घटकों चैप्टर बीजू तेना विषे आज आपणे अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, आपणे गईकालना लेक्चर में खनिज क्षारो, पाचक रेशा अने पाणी वगैरेना स्त्रोतों विषे माहिती मेळवेली हती के ए क्यां क्यांथी मळी आवे छे। तो विद्यार्थी मित्रों, आज आपणे पाणी विषेनुं चर्चा बाकी हती ते आपणे पूर्ण करशुं कि पाणी छे ई आपणने कया कया खाद्य घटकोमांथी मळी आवे छे। तो जेवा के पाणी, दूध, चा, बराबर। पाणी आपणे पाणी जे पीए छीए प्रवाही स्वरूपे ई आपणने पाणी मळे छे। पछी दूध, दूधमां पण पाणीनो भाग होय। पछी चा, एमां पण आपणने पाणी, एमांथी पण आपणने पाणी छे ते मळी रहेशे। आ उपरांत केटलाक शाकभाजी, लीला जे शाकभाजी होय ए, पछी फळ, बधामां पाणीनी मात्रा होय तो एमांथी पण आपणने पाणी छे ई अमुक मात्रामां मळी रहे छे। पछी केटलाक अंशे पाणीनी जरूरियात खाद्य पदार्थोमांथी पूरी थई जाय। ई केवी रीते? तो के मित्रों, आपणे रसोई ज्यारे बनावता होय, मम्मी तमारा रसोई बनावता होय त्यारे एमां पाणीनो उपयोग करता होय छे। रोटली बनावे तो लोट बांधवा माटे पाणीनो उपयोग करे, शाक बनावे तो एमां पण पाणीनो उपयोग करे। એટલે આપણે જે રસોઈ બનાવીએ છીએ એમાંથી પણ આપણને પાણી છે ને તે મળી રહે છે। હવે ઉપરાંત અહીં લખેલું છે કે રસોઈ બનાવતી વખતે તેમાં પાણી ઉમેરવામાં આવે છે। મગ છે, મગનું શાક બનાવે તો મગ બાફવા માટે એમાં પાણી ઉમેરશે। હવે વિદ્યાર્થી મિત્રો, એક પ્રવૃત્તિની વાત કરેલી છે, પ્રવૃત્તિ 3। આપણે જે શાકભાજીમાં જે પાણીનું પ્રમાણ છે કે નહીં એ આપણે કેવી રીતે ચકાસવું, તો એના માટેની પ્રવૃત્તિ છે, એકદમ ઇઝી છે, તમે ઘરે પણ કરી શકો। તો એમાં પ્રવૃત્તિમાં એક ટમેટું અથવા તો લીંબુ એવું કોઈ ફળ લેવાનું છે, બરાબર, અથવા તો તમે એને શાકભાજી કહી શકો। એને નાના નાના ટુકડામાં કાપી નાખવાનું છે, બરાબર। ટમેટું છે એના નાના નાના પીસ કરવાના છે। તો આવું તમે જ્યારે કરો ત્યારે હાથ ભીના થશે તમારા? તો ઓફકોર્સ થશે જ ને। ટમેટું જ્યારે તમે સુધારશો, બરાબર, ટમેટું છે એના નાના પીસ કરશો તો એમાં એ દરમિયાન આપણા હાથ જે છે એ ભીના થઈ જાય છે। તો આવું શું કામ થાય છે? તો કે એમાં જે પાણી રહેલું છે એ આપણા હાથમાં આવે છે એટલે આપણા હાથ જે છે એ ભીના થઈ જાય છે। તો સમજો છો, આવી રીતના જે શાકભાજી અને અમુક જે લગભગ બધા જે ફળ છે એમાં આ રીતે પાણી રહેલું હોય છે, ઓછા વત્તા પ્રમાણમાં દરેક શાકભાજી અને લીલા શાકભાજી અને ફળમાં પાણીની માત્રા હોય છે। તો આવી રીતે અમુક માત્રામાં પાણીની જરૂરિયાત જે છે એ આ રીતે પણ પૂર્ણ થઈ જાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ખોરાકના જે ઘટકો છે, કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ સાર, એના વિશે આપણે માહિતી મેળવી લીધી। હવે એને યોગ્ય પ્રમાણમાં ખાવા પણ જોઈએ, આપણને જે પૂરતા પ્રમાણમાં મળવા જોઈએ, તો એના વિશેની હવે થોડીક ચર્ચા કરવાની છે। નવો ટોપિક છે 2.3 સમતોલ આહાર, હવે એના વિશે ચર્ચા કરીએ। તો વ્યાખ્યા જોઈએ તો જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય, પૂરતા પ્રમાણમાં એટલે કેટલા, તો કે આપણા શરીરની જેટલી જરૂરિયાત હોય એટલા પ્રમાણમાં આવેલા હોવા જોઈએ અને એનાથી આપણને પોષણ મળી રહે, તો એવા આહારને સમતોલ આહાર કહે છે। એટલે જેમાંથી આપણને જે ખોરાકમાંથી બધા પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં મળી રહેતા હોય અને આપણને એમાંથી પૂરતું પોષણ મળતું હોય તો એવા ખોરાકને કેવો ખોરાક કહેવાય? તો કે સમતોલ આહાર, બેલેન્સ્ડ ડાયટ। એટલે આપણે જે તંદુરસ્ત શરીર રાખવા માટે આપણે બધા જ પ્રકારના ખોરાક ખાવા જોઈએ। એમ નહીં સમજવાનું કે આ શાક છે એ મને ન ભાવે, આ ન ભાવે અને ઓલું ન ભાવે, એટલે બધા પોષક દ્રવ્યો મળી રહે એવો ખોરાક છે ને તે આપણે ખાવો જોઈએ। આપણે દિવસ દરમિયાન જે બી ખોરાક ખાઈએ એને શું કહેવાનું? તો કે આહાર। હવે આપણા શરીરની વૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય બનાવી રાખવા માટે આપણા આહારમાં બધા જ પોષક દ્રવ્યો આવશ્યક માત્રામાં હોવા જોઈએ। એટલે કે આપણું શરીર છે એ તંદુરસ્ત રહે એના માટે બધા પોષક દ્રવ્યો છે એનો સમાવેશ આપણા ખોરાકમાં હોવો જોઈએ। કોઈ બી પોષક તત્વ જરૂર કરતાં વધારે ન હોવું જોઈએ અને કોઈ બી જરૂર કરતાં ઓછું ન હોવું જોઈએ। જો ઓછું વધારે થાય તો એ પ્રોબ્લેમ પડે। હવે આપણે જોઈએ કે કઈ વ્યક્તિને કેટલો આહાર જોઈએ, તો મિત્રો, બાળકો હોય, પછી કોઈ 20-25 વર્ષનો યુવાન હોય કે 40-45 વર્ષના માણસ હોય, બરાબર, તો બધાને એક જ સરખો ખોરાક જોઈએ? તો ના, એવું હોય નહીં, બધાને અલગ અલગ માત્રામાં ખોરાકની જરૂરિયાત હોય છે અને બધા જે માનો કે 40-45 વર્ષના જે માણસ છે,
બરાબર, તો એટલા એક સમાન ઉંમરના જે વ્યક્તિ હોય એને પણ એક જ સરખો ખોરાક જોઈએ એ પણ જરૂરી નથી, કારણ કે બધાનું કામ અલગ અલગ હોય. બરાબર ને, કોઈ શારીરિક શ્રમ કરતા હોય, મજૂરીનું કે એવું કામ કરતા હોય તો એને વધુ ખોરાક જોઈએ, અને કોઈ ઓફિસમાં બેઠા બેઠા વર્ક કરતા હોય તો એને ઓછો ખોરાક જોઈએ. તો આ રીતે દરેક વ્યક્તિ છે એની ઉંમર પ્રમાણે અને એમના જે કાર્ય છે એની ઉપર આધાર રાખે છે. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો તમારે જોવાનું કે તમે દિવસ દરમિયાન શું ખાઓ છો, પછી એક આખા વીકની વાત કરવાની કે તમે આખા વીકમાં તમે શું શું ખાધું એની ચર્ચા કરવાની. પછી તમારે વિચારવાનું કે તમે જે ખોરાક લ્યો છો એમાંથી તમને પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો મળે છે કે નહીં. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો કઠોળ છે, મગફળી, સોયાબીન, પછી મગ અથવા ચણા, પછી આથાવાળો ખોરાક એટલે કે ઇડલી, ઢોસા. બરાબર, પછી કેળા છે, મતલબ કે એવા કોઈ ફ્રૂટ કે શાકભાજી જે છે એના સિવાયના પણ અન્ય જે પોષક દ્રવ્યો છે એમાંથી પણ આપણને એના સિવાયના જે અન્ય ખોરાક છે એમાંથી પણ આપણને પોષક દ્રવ્યો મળી રહે છે. એટલે એવું નથી હોતું કે છે ને વધારે મોંઘી મોંઘી વસ્તુ ખાઈએ આપણે તો જ એમાંથી આપણને પોષક દ્રવ્ય મળે. એટલે પૂરતા પ્રમાણમાં આપણને પોષક દ્રવ્ય મળે એવા ખોરાક ખાવાના. એટલે એવું નથી લેવા, એવું નથી સમજવાનું કે કાજુ બદામ ખાઈએ તો જ આપણને પોષક દ્રવ્ય મળે, એવું બિલકુલ નથી. જો યોગ્ય પ્રકારનો આહાર લેવામાં આવે એ જ માત્ર જરૂરી નથી, એ સરખી રીતે રાંધેલો મતલબ કે સરખી રીતે રસોઈ બનેલો પણ હોવો જોઈએ. બરાબર, શાક બનાવ્યું તો બળી ગયેલું શાક ખાય તો પછી એમાંથી પોષક દ્રવ્યો નાશ થઈમાં હોય. એટલે યોગ્ય પ્રકારનો આહાર લેવો એ જ માત્ર જરૂરી નથી, તેને યોગ્ય રીતે રાંધેલો પણ હોવો જોઈએ, બાકી તેના પોષક તત્વો છે એ નષ્ટ થઈ જાય. જો આપણે રસોઈ બનાવતા હોય ત્યારે રસોઈમાં ધ્યાન ન હોય તો બળી જાય તો એમાંથી પોષક દ્રવ્યો છે એ નાશ પામે છે. ઘણી વખત આવી રીતે છે ને પોષક દ્રવ્યો નાશ પામતા હોય, આપણને એમ થાય કે આપણે બધા જ પોષક દ્રવ્યોવાળો જ ખોરાક ખાઈએ છીએ, પરંતુ ઘણી વખત આવા પોષક દ્રવ્યો છે એ નાશ થઈ જતા હોય અને આપણને ખબર પણ ન હોય. હવે શાકભાજી અથવા ફળની જે છાલ હોય એમાંય કેટલાક મહત્ત્વના વિટામિન અને ખનિજ ક્ષારો હાજર હોય છે, પરંતુ આપણે શું કરતા હોય છાલ છે ઉતારીને ખાય. બરાબર, છાલ છે ને ઉતારીને ખાય તો એમાં ઘણા મહત્ત્વના વિટામિન્સ અને ખનિજ ક્ષાર હોય. બરાબર, તો એટલા માટે છાલ સહિત ખાઈએ તો વધુ સારું રહે. અને આપણે જે કઠોળ હોય જેવા કે ચોખા દાળ છે એને આપણે વારંવાર ધોઈ અને પછી એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તો જો એને વારંવાર વધુ વખત જો એને વોશ કરવામાં આવે તો એમાંથી પણ પોષક દ્રવ્યો છે એ નાશ પામે છે. બરાબર, એટલે બહુ વધુ વખત એને ધોવાય નહીં. પછી જો ઘણી વખત એવું થાય કે મગ બાફવા મૂક્યા છે, બરાબર, તો એ રાંધવા માટે એમાં વધારે પાણી ઉપયોગમાં લેવામાં આવ્યું હોય અને પછી એ પાણીને ફેંકી દે, હવે એ પાણીમાં આપણે મગ બાફ્યા છે તો એમાં ઘણા બધા વિટામિન ને ખનિજ ક્ષાર હોય. બરાબર, ઘણી એમાં પ્રોટીન હોય, કઠોળ છે એટલે પ્રોટીન હશે, તો એ પ્રોટીન જે આપણે પાણી ફેંકી દીધું તો એ પ્રોટીન તો દૂર થઈ ગયું, તો આપણને એમાંથી કાંઈ પોષક તત્વો મળ્યા નહીં. આપણને એમ થાય મેં મગ ખાધા પણ એકચ્યુઅલી તો એમાં કેવું હોય કે એમાં જે પ્રોટીન હતું એ તો દૂર થઈ ગયું હતું. હવે શું તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે ખોરાક રાંધવાથી વિટામિન સી છે એ સરળતાથી નાશ પામે છે, કારણ કે એને ગેસ ઉપર રાખો ગરમ થાય એટલે સીધું બળી જાય છે, એટલે સરળતાથી વિટામિન સી છે એ નષ્ટ થઈ જાય છે. એટલે કાચા શાકભાજી વધુ ખાવા જોઈએ અને ફળ પણ વધુ ખાવાય એટલે આપણને પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો મળી રહે. એટલે રાંધવા કરતાં જો કાચા શાકભાજી અને કાચા ફળ ખાવામાં આવે તો એમાંથી આપણને વધુ પોષક તત્વો મળી રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ હમણાં જોયું હતું કે ચરબીવાળો જે ખોરાક છે એમાંથી આપણને વધુ શક્તિ મળે છે, તો શું એવું હોય કે હંમેશા આપણે ચરબીવાળો ખોરાક ખાવો જોઈએ? તો કે ના, જો હંમેશા આપણે ચરબીવાળો અને વધુ પડતો ચરબીવાળો ખોરાક ખાઈએ તો આપણે જાડા થઈ જાય. બરાબર, એટલે જાડા એટલે એક્સ્ટ્રા વધુ પડતા, એને મેદસ્વિતા કહેવાય. એટલે વધુ પડતો ચરબીવાળો ખોરાક ખાવાથી મેદસ્વિતા એટલે કે જાડાપણું આપણામાં વધે છે. એટલે ઘણા વ્યક્તિ હોય, ઘણા તમારા જેવા બાળકો હોય તળેલી ને એ વસ્તુ વધુ ખાતા હોય, જેમ કે સમોસા ને એવું બધું. બરાબર, તો એ વધારે પડતું તળેલું ને અને ચરબીવાળો જો ખોરાક ખાય, ઘી ને મલાઈ એવો, તો એનાથી આપણામાં મેદસ્વિતાનું પ્રમાણ વધે છે. એટલે આપણે જેમાંથી પોષક દ્રવ્યો યોગ્ય પ્રમાણમાં મળે આપણને એવો ખોરાક ખાવો જોઈએ. બરાબર, હજુ આપણે આ ચેપ્ટરમાં એક ટોપિક બાકી છે જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીએ.